Subscribe now and press the bell icon. Never miss an update. જય હિન્દ, જય મહાદેવ. મિત્રો, અગાઉ જે લેક્ચર સુધી આપણે આપણા વિષય આંકડા શાસ્ત્રને અટકાવ્યો હતો અનુક્રમણિકા સુધી, ત્યાંથી આજે આપણે પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરવાની છે. તો આ પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા દરેક મિત્રોને હાલમાં જ શરૂ થયેલા શ્રાવણ માસની ખૂબ ખૂબ બધાઈ. દરેક મિત્રોને જય મહાદેવ. ભગવાન દરેકનું ખૂબ ખૂબ સારું કરે અને ઝડપથી આ કોરોના મહામારીમાંથી દરેકને મુક્ત કરે એ પ્રાર્થના કરીએ. તો ચાલો આપણા આંકડા શાસ્ત્ર વિષયને છેલ્લા લેક્ચર અનુક્રમણિકા સુધી પૂર્ણ કર્યો હતો ત્યાંથી હવે આગળ લઈ જઈએ. ચેપ્ટર નંબર 1, કલન શાસ્ત્ર. તો આ પ્રકરણ 1 જે કલન શાસ્ત્ર છે તે શું છે તેની માહિતી લઈએ. તો પ્રકરણ 1 કલન શાસ્ત્ર, તેમાં બે ભાગ શીખવાયા છે. પહેલો ભાગ લક્ષ અને બીજો ભાગ છે વિકલન. તો આ લક્ષ ને સૌ પ્રથમ આપણે શીખીએ કે શું છે લક્ષ. લક્ષ એટલે તમે સીધી ભાષામાં, સરળ ભાષામાં સમજી શકો છો, એક પ્રકારનો ગોલ, કોઈ નક્કી કરેલી વસ્તુ, કોઈ નક્કી કરેલી વ્યક્તિ, કોઈ નક્કી કરેલું સ્થાન સુધી પહોંચવા માટે તમે જે નક્કી કરો છો કે મારે આ કાર્ય કોઈ પણ હિસાબે કરવું જ છે. ધારો કે હમણાંની જ વાત કરીએ, તમે ધોરણ 12 પૂરું કરીને આવ્યા છો. ઘણા બધા વિદ્યાર્થીઓએ 10મું પૂરું કર્યું છે, ઘણા બાર સાયન્સ, બાર આર્ટસ, બાર કોમર્સ કોલેજીસ, ઘણું બધું પૂરું કર્યું છે. દરેકે પોતાનું લક્ષ નક્કી કર્યું છે, પોતાનો ગોલ નક્કી કર્યો છે. એ લક્ષ આ નથી, બરાબર છે? અત્યાર સુધી જે કીધું છે તે લક્ષ આ નથી. તેનું નામ છે લક્ષ્ય, આ છે લક્ષ. તમારે આમાં લક્ષ્ય જેવું કોઈ ગોલ નક્કી કરવાનું નથી વિચારવાનું, પરંતુ તેમાં તમે એક પોઈન્ટ લઈ શકો છો કે કોઈ મૂલ્યની તમે ધારણા કરી છે. શું કરી છે? કોઈ મૂલ્યની ધારણા કરી છે. તે મૂલ્ય સુધી તમારે કોઈ પણ હિસાબે પહોંચવાનું છે, અથવા તો જે તે મૂલ્યની ધારણા કરી છે તેનું શક્ય એટલું કેવું જવાનું છે? નજીક જવાનું છે. કેવું જવાનું છે બેટા? નજીક જવાનું છે. ફરીથી, લક્ષ કોઈ એવી વસ્તુ છે કે જેમાં તમે કોઈ પણ મૂલ્ય નક્કી કર્યું છે એનું શક્ય એટલું કેવું જવાનું છે? નજીક જવાનું છે. અને એ મૂલ્યની તમે સંપૂર્ણપણે શું કરી છે? ધારણા કરી છે કે ધારો કે આ મૂલ્ય હોઈ શકે તો તમારે તે મૂલ્યની કેવું જવાનું છે? નજીક જવાનું છે, બરાબર? તો હવે ચાલુ કરીએ આપણું ચેપ્ટર લક્ષ અને વિકલન માટેનું કલન શાસ્ત્ર. આ કલન શાસ્ત્ર માં લક્ષ અને વિકલન શીખવા માટે તમારે એક શબ્દ શીખવો પડશે જેનું નામ છે વિધેય. તમે વિચારતા હશો કે સર, ધોરણ 11 ની સુધી, 11 ની વાત ઉપર આવો છો તમે. હા, રાઈટ છે. ધોરણ 11 કોમર્સ, પ્રકરણ નંબર 8, વિધેય. શું હતું આ વિધેય ચેપ્ટર? અને પહેલો પ્રશ્ન થવો જોઈએ કે સર, લક્ષ અને વિકલનમાં વિધેય ક્યાંથી આવે, બરાબર છે? તો બેટા, લક્ષ અને વિકલનના તમામ દાખલાઓ, તમામ પદ્ધતિઓ શીખવા માટે જો તમે વિધેયને શીખ્યા હો તો સરળતા વધારે રહેશે. આપણી FY BCom સેમ 1 ની જે ચોપડી છે આંકડાશાસ્ત્રની, તેમાં પણ આ પ્રકરણ કલનશાસ્ત્રની શરૂઆત ક્યાંથી થાય છે? વિધેયથી થવા પામે છે, બરાબર છે? હેડિંગમાં રહ્યું છે લક્ષ અને વિકલનનું, પરંતુ તેની શરૂઆત, તેનું બિંદુ, તેનું જે તમારે પ્રાપ્ત કરવાનું છે લક્ષ અને વિકલનનું મૂલ્ય, તેના સુધી પહોંચવા માટે શું જોશે? વિધેય જોશે, બરાબર છે? તો જોઈએ આ વિધેય શું છે. સૌથી પહેલું, તમે સંભાવના ભણીને આવ્યા છો, જેમાં તમે શું કર્યું છે? કોઈ એ, કોઈ બી, આ બંને વચ્ચે યોગગણ કર્યો છે, આ બંને વચ્ચે છેદગણ કર્યો છે,
બંને ઘટનાઓ વિશે શું સંબંધ છે તે મેળવવું હશે. બરાબર છે, આમાંનો કોઈ સંબંધ અત્યારે હાલ આપણે શીખવાનો નથી, પરંતુ એક જ માત્ર વસ્તુ સમજાવું છું શું, કે આ બંનેને શું કહેતા હતા આપણે, ગૌણ કહેતા હતા. શું કહેતા હતા? ગૌણ. ગૌણ એ અને ગૌણ બી. ધારો કે ગૌણ એ ની અંદર કોઈ શું આપેલા છે? મૂલ્યો આપેલા છે. શું આપેલા છે? મૂલ્યો. ગૌણ બી માં પણ શું આપેલા છે? મૂલ્યો આપેલા છે. આ જે ગણ એના મૂલ્યો છે અને ગણ બી ના મૂલ્યો છે, સમજો શેના વિશે સમજાવું છું? વિધેય વિશે. બધાનું ધ્યાન એ, ગણ એ ના તમામ મૂલ્યો અને ગણ બી ના તમામ મૂલ્યો વચ્ચે કોઈ અનન્ય સંબંધ જોવા મળે. સંગતતા જોવા મળે. બરાબર છે કે અનન્ય સંબંધ અથવા તો સંગતતા જોવા મળે. તો ગણ એ ને ગણ બી નું શું કહેવાય છે? વિધેય કહેવાય છે. ફરીથી ગણ એના આ ઘટકો છે મૂલ્યો, અને આ ગણ બી છે, એ મૂલ્યો એકબીજા સાથે કોઈને કોઈ સંબંધથી કોઈને કોઈ કડી સ્વરૂપે શું થયેલા છે? જોડાયેલા છે. શું થયેલા છે? જોડાયેલા છે. એ કઈ રીતે જોડાયેલા છે એ હું તમને હવે સમજાવું છું, જે આપણા કોર્સમાં નથી. FYBCOM SEM 1 સ્ટેટિસ્ટિક્સ ના કોર્સમાં આ કડી, કયો સંબંધ, કઈ સંગતતા જે એકબીજા સાથે જોડાયેલી છે તે આપેલું નથી. બરાબર છે. એને સમજવા માટે શું સમજવું પડે? એને સમજવા માટે એ સમજવું પડે કે વિધેય ખરેખર શું છે, કઈ રીતે બે ગણ વચ્ચેથી એ ગણ કે બી ગણ વચ્ચેનો વિધેય મેળવી શકાય છે. બરાબર છે. તો આ વિધેયને મેળવવા માટે શું કરી શકાય, શું થાય, શું છે? તો હવે હું તમને એવી કિંમતો આપું છું કે જે કિંમતો પરથી તમને હું આ વ્યાખ્યાને સાબિત કરી આપું કે ગણ એના તમામ મૂલ્યો, ગણ બીના તમામ મૂલ્યો એકબીજા સાથે કોઈને કોઈ અનન્ય, એટલે ઘણી બધી અલગ અલગ રીતે કોઈને કોઈ રીતે કોઈ એકાદ રીતે પણ કોઈને કોઈ સંબંધથી કોઈને કોઈ સંગતતાથી, એટલે કે સાદી ભાષામાં કોઈએ કડી સ્વરૂપે જોવા મળતો હોય અથવા તો જોડાયેલા હોય અને એ કોઈ સંબંધ દર્શાવતા હોય, તો ગણ એ ને ગણ બી ના આધારિત વિધેય કહે છે. હું જાણું છું ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હશે મગજમાં કે હશે નહીં, છે જ અને હોય જ છે કે સીધી શાબ્દિક ભાષામાં ગણિતની વ્યાખ્યાઓ કોઈ વખતે સમજ પડતી નથી. તો એના માટે એને શું કરવાનું આવે? પ્રેક્ટિકલ નોલેજ. બરાબર છે. તો પ્રેક્ટિકલ માટે શું જોઈએ આપણે? તો પ્રેક્ટિકલ માટે ગાણિતિક સબ્જેક્ટોમાં એક જ વસ્તુ છે. શું છે? ઉદાહરણ. શું છે? ઉદાહરણ. બરાબર. તો ચાલો હવે આપણે ઉદાહરણ લઈએ. કોઈ ગણ એ ની અમુક કિંમતો લઈએ, કોઈ ગણ બી ની અમુક કિંમતો લઈએ, અને આ ગણ એ અને બી ની જે કિંમતો છે એ કિંમતો લીધા બાદ હું તમને એ સમજાવું કે એ બંને કિંમતોને એકબીજા સાથે કઈ રીતે સંબંધ છે, કઈ રીતે સંગતતા જોવા મળે છે, કઈ રીતે એકબીજાની સાથે કડીથી જોડાયેલા છે, અને એ જે કડીથી જોડાયેલા છે એ કડીના આધારે શું સાબિત થાય છે, કે જેનાથી એવું કહી શકાય કે વિધેય શું છે. બરાબર છે. એ બંને વચ્ચે વિધેય છે, એટલે એ બંને વચ્ચે ફક્ત અને ફક્ત સંબંધ છે કે નહીં એ જણાવવાનું છે. જો તે સંબંધ હોય તો તેને વિધેય કહેવાય, જો સંબંધ ના હોય તો વિધેય કહી શકાય નહીં. બરાબર છે. એક ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ નંબર એક, કોઈ મૂલ્ય લખું છું, ગણ એ ના મૂલ્ય અને ગણ બી ના મૂલ્ય. ચાલો ચાલો, આ છે આપણી રકમ. કોઈ ગણ એ જેના બિંદુ આપેલા છે 1 2 3 4, કોઈ ગણ બી ના બિંદુ આપેલા છે 3 5 7 9, અને તે બંને વચ્ચે સંબંધ આપેલો છે 2x + 1 નો. હવે
આ સંબંધથી આપણે સાબિત કરવાનું છે કે એ અને બી ને એકબીજા સાથે ખરેખર સંબંધ છે કે નહીં. જો સંબંધ હશે તો શું મળે, જો સંબંધ ના હોય તો શું મળે, અને તે મળે અને ન મળે એ બંને વચ્ચે આ વિધેય શબ્દ છે એ શું કહેવા માંગે છે. ફરીથી ધન એ અને બી વચ્ચે આ સંબંધ છે, એ બંને વચ્ચે શું સંબંધ મળે અથવા તો કઈ રીતે સંબંધ ન મળે એ કઈ રીતે સાબિત થાય છે. તો હવે સમજાવું, સૌથી પહેલા તો આ સંબંધની એક સંજ્ઞા એટલે કે વિધેયની સંજ્ઞા. તો કઈ કઈ સંજ્ઞાથી વિધેયને ઓળખી શકાય છે? સૌથી પહેલા તમે એફ વડે પણ દર્શાવી શકો છો કોઈ પણ વિધેયની, બરાબર છે. ત્યારબાદ જી વડે પણ દર્શાવી શકો છો, ત્યારબાદ એચ વડે પણ દર્શાવી શકો છો, અને ત્યારબાદ કે વડે પણ દર્શાવી શકો છો. પરંતુ આપણે ફક્ત અને ફક્ત કોને યાદ રાખવાનું છે? એફ, બરાબર છે. તો અહીંયા એક્સ ની કિંમત મૂકવાની છે એટલે સંબંધને આમ પણ લખી શકાય છે એફ ઓફ એક્સ બે એક્સ પ્લસ એ. તમે આને એમ પણ બોલી શકો છો એફ એક્સ બરાબર બે એક્સ પ્લસ એ, અને એમ પણ બોલી શકો છો એફ ઓફ એક્સ એટલે કે એફ, એટલે કે આ આખું એફ નું જે મૂલ્ય છે કોને આધારિત છે? x ને આધારિત છે, એટલે f ઓફ x 2x પ્લસ 1, બરાબર છે. હવે આમાં શું કરવાનું છે? આની તો ફક્ત સંજ્ઞા શીખવાડી છે મેં તમને કે વિધેયની સંજ્ઞા કઈ કઈ રીતે વિધેયને દર્શાવી શકાય છે. f વડે દર્શાવી શકાય, g વડે, h વડે અથવા તો k વડે, કોઈ પણ રીતે દર્શાવી શકાય છે. તો ચાલો જોઈએ હવે કે આને કઈ રીતે શું કરવાનું છે. તો શું કરવાનું બેટા, ધ્યાન આપો, બધા તો ધ્યાન અહીં. f ઓફ x બરાબર 2x પ્લસ 1, શું કરવાનું? પહેલો નિયમ, ગણ એની કિંમતોને x ના સ્થાને મૂકવી, બરાબર છે. અને x ના સ્થાને ગણ એ ની તમામ કિંમતો મૂકતા જો ગણ બી ની તમામ કિંમતો મળે તો આ શું છે? સંબંધ વિધેય ગણાય છે. ફરીથી ગણ એ ની તમામ કિંમતો એટલે કઈ? એક બે ત્રણ અને ચાર ને એક્સ ના સ્થાને મૂકવાની એટલે કે બે એક્સ પ્લસ એક, આ એક્સ ના સ્થાને આ કિંમતોને મૂકવાની છે. ગણ એ ની હંમેશા જે પહેલો ગણ આપેલો હોય તેની જ કિંમત અહીંયા મૂકવાની છે. હવે આ પહેલા ગણને શું કહેવાય, બીજા ગણને શું કહેવાય, પહેલા ગણની કિંમત એક્સ માં મૂકવાથી તમને જે મળે છે એને શું કહેવાય એ આ પછીના ટોપિકમાં જોશું. પેલા આજે એ સમજી લ્યો કે વિધેય કોને કહેવાય. ચાલો મૂકી દીધી, હવે એક્સ ના સ્થાને તમે કિંમતો મૂકી તો દીધી છે, પણ જો એક બે ત્રણ ચાર બધી જ કિંમતોનો ઉપયોગ કરવાથી જે જવાબ મળે છે એ તમામ જવાબ બી માં આપેલા હોય તો વિધેય ગણાય, અથવા તો જો જે સંબંધ વડે કિંમતો મળે તે બી ગણમાં ન હોય તો તે વિધેય ગણાય નહીં. ફરીથી એ ની કિંમતોને એક્સ ની જગ્યાએ મૂકવાથી જો ત્રણ પાંચ સાત નવ કિંમતો મળે, ચારે ચાર કિંમતો, તો વિધેય ગણાય, અને જો આ કિંમતો ન મળે તો વિધેય ગણાય નહીં. ફરીથી કઈ કઈ વસ્તુ શીખવાડી મેં? ગણ એ ની કિંમતો, ગણ એ ની કિંમતો ક્યાં મૂકવાની છે? એક્સ ના સ્થાને મૂકવાની છે. પહેલો ટોપિક શું? ગણ એ ની કિંમતો એક્સ ના સ્થાને મૂકો, ત્યારબાદ એક્સ ના સ્થાને ગણ એની તમામ કિંમતો મૂકતા જો ગણ બી ની તમામ કિંમતો મળે, શું થાય? મળે તો તેને શું કહેવાશે? વિધેય ગણાય છે. પણ જો આ કિંમતો
કે જે સંબંધ વડે કિંમતો મળે તે બી ગણમાં ન હોય, એટલે કે ન મળે તો તે વિધેય ગણાશે નહીં. ત્રણ ટોપિક છે, એમાં તમારે એક જ યાદ રાખવાનો છે. શું? ગણ એની કિંમતોને x ની જગ્યાએ મૂકવી, જે વિધેયનો સંબંધ આપેલો છે f(x) ની જગ્યાએ મૂકવી. એ મૂકવાથી જો ગણ b ની કિંમતો મળે તો તેને વિધેય કહેવાય, જો ના મળે તો વિધેય કહેવાય નહીં. આ પોઈન્ટ જરા નોટિસ કરી લેજો, તમારે લીધે લખી લેજો. એવું ના વિચારતા, કોલેજમાં આવી ગયા છીએ તો કોઈ નોટબુક ફેર બુક તૈયાર કરવી નહીં, કોઈ એકાદ બુક માં લખો તો વધારે સારું, તમને સરળતા પડશે. ચાલો તો કિંમત મૂકીએ. હવે તો જોઈએ f ઓફ x શું આપેલા છે, 2x + a. ચાલો 2 શું આપેલા, સૌથી પહેલા a ગણમાં 1, a + a, 2 એકુ 2 + 1 એટલે કેટલા મળશે 3. ત્યારબાદ બીજી કિંમત જુઓ f ઓફ, ચાલો f ઓફ x છે ને, મતલબ x ના સ્થાને શું લીધા છે 1, એટલે અહીં શું લખાશે f ઓફ 1. ત્યારબાદ જોઈજો f ઓફ x બરાબર 2x + a, તો f ઓફ બીજી કિંમત 2, 2 ગુણ્યા 2 એટલે 4 + 1 બરાબર 5. ચાલો ત્રીજી કિંમત f ઓફ x બરાબર 2x + a. f ઓફ કઈ કિંમત છે હવે એગળમાં ત્રીજી, તો 3, તો 3 લીધા 2 x ના સ્થાને 3 + 1, 3 2 6 + 1 કેટલા મળશે 7 બરાબર છે. ચાલો છેલ્લી કિંમત f ઓફ x બરાબર 2x + a, 2 x ના સ્થાને કેટલા છે 4 + 1, 4 2 8 + 1 એટલે કેટલા મળે 9 મળે છે. તો અહીં ગણ a ની તમામ કિંમતો સંબંધ f ઓફ x બરાબર 2x + 1 માં મુક્તા શું મળે છે, શું મળે છે જોજો, કયો કયો જવાબ મળે છે 3 7 5 અને 9, સોરી 3 5 7 9 મળે છે. ચાલો પહેલો પોઈન્ટ પૂરો થયો, હવે ફક્ત એ જ જોવાનું છે, જો આ કિંમતો b માં આપેલી હોય તો તે વિધેય ગણાય, જો આ કિંમતો b માં ન આપેલી હોય વિધેય ગણાય નહીં. તો જો b ની કિંમતો કઈ કઈ છે 3 5 7 9 મળે છે કે નહીં, 3 5 7 9 મળે છે. આ તમામ કિંમતો ગણ b માં આપેલી છે, માટે f ઓફ x 2x + a વિધેય ગણાય છે. ચાલો આ રીતે ખબર પડે કે આ આપણું વિધેય છે કે નહીં. સમજ પડી બેટા? દરેક વિદ્યાર્થી મિત્રોને સમજ પડે છે, દરેક છોકરાઓ અને છોકરીઓ, કે a બરાબર 1 2 3 4, b બરાબર 3 5 7 9 સંબંધ આપેલો છે 2x + 1 બરાબર છે. તો આને શું દર્શાવી શકાય, f ઓફ x પણ દર્શાવી શકાય, g ઓફ x, h ઓફ x અને k ઓફ x કોઈ પણ લઈ શકાય. સૌથી અગત્યના બે જ આપણા છે f ઓફ x અને g ઓફ x, આ બેનો ઉપયોગ ચોપડીમાં વધારે થાય છે. કેમ? તમે કોઈ પણ કિંમત, હું તમને એમ કહું કે ધારો કે કોઈ એક કિંમત બરાબર કોઈ એક એબીસીડી નો કોઈ મૂળાક્ષર ધારવાનો છે, એટલે સૌથી પહેલું તમારા મગજમાં કોણ આવશે x, કે કોઈ પણ ની ધારણા કરવાની હોય તમે સૌથી પહેલા કોને ધારશો x ને, કે x બરાબર આ કિંમત, આ કિંમત છે ને બરાબર કોણ લેતા x લેતા બરાબર છે. તો આ રીતે આમાં સૌથી વધારે ઉપયોગ કોનો થાય છે f ઓફ x. અને જો એક કરતા વધારે સંબંધ કે વિધેય આપેલા હોય તો f ઓફ x અને g ઓફ x બેનો ઉપયોગ થાય છે. હવે શું કરશું, ફરીથી નિયમ જોઈ લો, ગણ એની કિંમતોને x ના સ્થાને મૂકવાની છે, જો તમામ કિંમતો ગણ b માં મળે તો તે વિધેય ગણાય, જો ના મળે તો વિધેય ગણાય
નહીં. તો અહીં જોઈ શકીએ છીએ કે તમામ કિંમતો જે છે ધોરણ a ની એને h ના સ્થાને મૂકતા શું જવાબ મળે છે? 3 5 7 અને 9 જવાબ મળે છે, જે કિંમતો ગણ b માં આપેલી હોવાથી f(x)(2x+1) આપણું વિધેય ગણવામાં આવે છે. બરાબર છે? એક દાખલો હજી સમજાવું છું જેથી તમને ખબર પડે કે વિધેય કોને કહેવાય. તો હવે હું માનું ત્યાં સુધી તમે સમજી ગયા હશો કે આ રીતનો સંબંધ પ્રાપ્ત થતો હોય તો તેને વિધેય કહેવામાં આવે છે. આપણી ચોપડીમાં આ વ્યાખ્યા આપેલી છે, પરંતુ ચોક્કસપણે વિદ્યાર્થીઓ સમજી શકતા નથી, કારણ કે આ ધોરણ 11 કોમર્સ નું ચેપ્ટર નંબર 8 વિધેય છે, જે ક્યાં રિપીટ થાય છે? તો ચેપ્ટર નંબર 1 કલનશાસ્ત્ર FIBCOM ની સ્ટેટિસ્ટિક ની ચોપડીમાં. તો જોઈએ આ શું કહેવા માંગે છે તે આગળ. ફક્ત એક ઉદાહરણ હવે લઉં છું, ત્યારબાદ આપણે જોશું કે આ a જેને આપણે ગણ બોલીએ છીએ સાચા અર્થમાં શું કહેવાય, આ b જેને સાચા અર્થમાં આપણે b બોલીએ છીએ પણ શું કહેવાય, અને જેવા જવાબ મળ્યો છે આપણો 3 5 7 અને 9 એને આપણે બોલીએ તો છીએ કે જવાબ 3 5 7 9, પણ જવાબના સ્થાને ખરેખર સાચો શબ્દ શું છે? આ ત્રણ શબ્દો શીખવાના છે આપણે. ગણ a ને શું કહેવાય, b ને શું કહેવાય અને જવાબને શું કહેવાય, એ આપણે હવે પછીના લેક્ચરમાં જોશું, હવે પછીના સેશનમાં જોશું. અત્યારે ફક્ત આનું તમને બીજું ઉદાહરણ સમજાવું છું, સોરી હવે પછીના લેક્ચરમાં, એટલે હમણાં જ જોઈશું આ ટોપિક પૂરો થાય ત્યારે. કારણ કે જો એક લેક્ચરમાં એક થી વધારે ટોપિક લેવામાં નહીં આવે તો આપણો કોર્સ થોડા સમયમાં પૂરો થશે નહીં. બરાબર છે? ચાલો તો જોઈએ આપણે આનો એક દાખલો હજી જોઈએ અને ત્યારબાદ આગળ વધીશું. ઉદાહરણ નંબર 2, ગણ a, ગણ b, અને હવે સીધો જ શબ્દનો ઉપયોગ કરું છું f(x). ચાલો બધાના શું મૂકી દઉં, સૌપ્રથમ મૂલ્ય મૂકી દઈએ અને f(x) નો સંબંધ દર્શાવી દઈએ. શું આપેલું છે ગણ a માં? ચાલો પ્લસ a. ચાલો આ એક રકમ છે, ગણ a ગણ b અને કોઈ એક f(x) આપેલો છે, કોઈ નિયમ આપેલો છે, કોઈ સંબંધ આપેલો છે, કોઈ સંગતતા આપેલી છે બે ગણ વચ્ચે. બરાબર? શું આપેલી છે? 2x - 1x + 1. તો ચાલો જોઈએ આપણે કે ખરેખર આને વિધેય ગણી શકાય છે કે નહીં. હું માનું ત્યાં સુધી હવે તમને સમજાઈ ગયું છે કે આને વિધેય ગણી શકાય કે ન ગણી શકાય, તેના માટે ખરેખર સાચા અર્થમાં આપણે શું કરવાનું છે. તો જોઈએ, સૌથી પહેલા ગણ a ની તમામ કિંમતોને ક્યાં મૂકીશું? આ નિયમોમાં, આ સંબંધમાં, આ સંગતતામાં, f(x) માં, અને આમાં મૂકતા જો ગણ b ની કિંમતો મળતી હોય તો શું ગણાશે? આપણું વિધેય ગણાશે. બરાબર છે? તો જોઈએ f(x) પહેલું 2x માઇનસ 1x + 1. ત્યારબાદ તેની કિંમત લઈએ, સૌ પ્રથમ x બરાબર કેટલા લીધા છે? 2. તો 2 લખો, એટલે x ના સ્થાને શું આવશે? 2 2 + 1. ચાલો 2 2 4, 2 × 2 = 4 - 1, 2 ને 1 3, તો 4 માંથી 1 જાય એટલે કેટલા વધશે? 3. 3 ના છેદમાં 3 જતા રહેશે એટલે મૂલ્ય મળશે f(2 = 1. ચાલો મૂલ્ય ચાલ તો મળે છે આ એક, એમાં જો છે. ત્યારબાદ આગળ જોઈએ પછીની કિંમત 2x - 1x + તો f(2) કેટલા છે હવે? 5 છેદમાં 5 × 2 = 10 - 1, 5 ને 1 6. ચાલો 10 માંથી 1 જાય એટલે 9, અને છેદમાં કેટલા છે? 6. તમે જોઈ શકો છો
કે આનો ભાગ એટલે આપણે ઉડાડવો પડશે, તો 3 × 3 કરો એટલે 9 મળે, અને 3 × 2 કરો એટલે 6 મળે. નાના છોકરાઓને સમજાવતો હોય એ થોડું સમજાવું છું બેટા. 3 × 9, 3 × 2 6, 3 × 3 જતા રહેશે, જવાબ મળશે એફ ઓફ 5 બરાબર 3/2. ત્યારબાદ જોઈએ 6 એફ ઓફ એક્સ 2x − 1/x + 1. ચાલો એફ ઓફ શું આપેલો છે, 6, એટલે x ના સ્થાને શું લેશું, 6 લેશું, તો 2 × 6 − 1. ચાલો 6 × 2, 6 × 2 = 12, −1, 6 × 1 = 7. ચાલો 12 માંથી 1 જાય એટલે 11/7, એટલે કેટલા મળશે એફ ઓફ 6 બરાબર 11/7. ચાલો આપેલો છે 11/7, હા છે બી માં 11/7 આપેલો છે. મતલબ a ની 2, 5 અને 6 ત્રણેય કિંમતોનો ઉપયોગ કરવાથી જે 3 કિંમત મળે છે એ કઈ છે, 1 × 3/2 અને 11/7 મળે છે બરાબર. તો આ જે 3 કિંમતો મળે છે એ ત્રણેય કિંમત ક્યાં હોવી જોઈએ, ગણ b માં, તો ગણ b માં મળે છે. માટે f of x બરાબર 2x − 1/x + 1 ને વિધેય ગણી શકાય છે બરાબર છે. ચાલો હવે તમને એ આવડી ગયું છે આને વિધેય ગણાય કે ન ગણાય બરાબર. હવે તમને એક સ્ટેપ અહીંયાથી આગળ લઈ જાઉં છું. એક સ્ટેપ આગળ એટલે કે આપણા ધોરણ થી ઉપર ઉઠીને ક્યાં સુધી, કોલેજ સુધી લઈ જાઉં છું બરાબર. તો હવે આ માહિતી જે નથી આપેલી, પછી જે માહિતી આપેલી છે તમારે બુકમાં, આપણી બુકમાં એફ બીકોમ ની સ્ટેટ ની બુકમાં એ માહિતી જોઈએ બરાબર કે શું છે. તો એમાં આપેલું છે આ વિધેય છે એના 3 મહત્વના અંગો વિધેયના. તો વિધેયને 3 એવા પાસા છે, કયા કયા, પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર બરાબર છે. ચાલો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર બરાબર છે. તો આ 3 શબ્દો સમજવાના છે આપણે. શું છે, પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. તો વિધેયના 3 મહત્વના અંગો ગણી શકાય છે બરાબર, કે વિધેયને ઓળખવા માટે, વિધેયને આગળ વધારવા માટે કે વિધેયને કઈ કઈ વસ્તુની જરૂર પડે છે, તો વિધેય છે કે નહીં એ માહિતી મેળવવા માટે કોની કોની જરૂર પડશે, પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. જો હું તમને હમણાં જ્યારે જણાવીશ ને આ દાખલામાં કે કોને પ્રદેશ કહેવાય, કોને સહપ્રદેશ કહેવાય અને કોને વિસ્તાર કહેવાય, તો ખરેખર એકદમ વિચારમાં પડી જશો કે આ વસ્તુ તો સર અમે ભણી ચૂક્યા છીએ અત્યારે જ, અમને આવડે છે. કઈ રીતે, તો જોઈએ. મેં તમને 3 વસ્તુ શીખવવાની વાત કરી હતી. કઈ કઈ, ગણ એ, ગણ બી અને આપણો જે જવાબ મળે છે એ જવાબ, કયો જવાબ મળ્યો છે આપણો જવાબ, કયો જવાબ મળ્યો છે, 1, પછી 3/2 અને 11/7. બીજું બધું જ ભૂલી જવા, 3 વસ્તુ યાદ રાખો. કઈ કઈ, 1, 2 અને આ 3. શું છે આ, આ 3 શબ્દો મેં તમને હમણાં જ શીખવવાના કીધા હતા અને એવું તમને અત્યારે શીખવું છું બરાબર. તો શું છે આ 3 શબ્દો, તો ધ્યાન આપજો, જે આપણો ગણ એ છે તે શું છે, પ્રદેશ કહેવાય. કોઈ પણ કિંમત આપેલી હોય, વિધેયની કોઈ પણ કિંમત આપેલી હોય, લક્ષ ચેપ્ટરમાં કોઈ પણ કિંમતો આપેલી હોય તેમાં જ્યારે જ્યારે બે ગણ આપેલા હોય, બે
ગણો આપેલા હોય ત્યારે ત્યારે જે પ્રથમ ગણ હોય, પ્રથમ ગણ આપેલો હોય તે હંમેશા આપણો શું થશે? પ્રદેશ થાય. શું થાય? પ્રદેશ થાય. અને જે બીજો ગણ આપેલો છે તે આપણો શું થાય? સહપ્રદેશ બને. સહપ્રદેશ બને. બરાબર છે. હવે હું માનું ત્યાં સુધી તમને સમજાઈ ગયું છે કે બે શબ્દો શીખવાના હતા, ગણ એ અને ગણ બી. તો અહીં આપણો ગણ એ શું થાય? પ્રદેશ. ગણ બી શું થાય? સહપ્રદેશ. તો હવે કોણ વધ્યું? એક વધ્યો. કોણ? જવાબ. અને સામે અંગોમાં કોણ વધ્યું? વિસ્તાર. તો સીધો જવાબ છે, જ્યારે પણ, ફરીથી બેટા બધાનું ધ્યાન આવ્યા, જ્યારે પણ પ્રદેશની એટલે કે ગણ કોઈ પણ પહેલો આપેલો હોય તેની કિંમત તમે કોઈ વિધેયના અંગ, શું કહેવાય, સંગતતા, કોઈ નિયમ કે સંબંધમાં મૂકો છો, ત્યારે તમે જે જવાબ મેળવો છો, જે મૂલ્ય મેળવો છો, એ જવાબને શું કહેવાશે? હંમેશા જવાબ જે કોઈ પણ મળે એને શું કહેવાશે? વિસ્તાર. અને એ કિંમતને તમે જે ગણ સાથે સરખાવો છો એટલે કે ગણ બી સહપ્રદેશ તરીકે ઓળખાય છે. ફરીથી, સૌથી પહેલો ગણ જે આપેલો હોય, જે કિંમતોનો તમે ઉપયોગ કરવાના છો તે શું છે? આપણો પ્રદેશ છે. પ્રથમ ગણ એટલે પ્રદેશ. જે બીજો ગણ છે જેની કિંમતોની સાથે સરખામણી કરવાની છે તે શું છે? સહપ્રદેશ છે. અને પ્રદેશની કિંમતને આમાં મૂકતા જે જવાબ મળે છે એ શું છે? આપણો વિસ્તાર છે. ફરીથી, પ્રદેશની કિંમત જેમાં મૂકવામાં આવે છે એનાથી જે મળે છે એ આપણો વિસ્તાર છે. અને એ વિસ્તાર ખરેખર વિધેય ગણાય કે નહીં જાણવા માટે કઈ રીતે ઉપયોગી છે? તો એ વિસ્તારની કિંમતો ક્યાં આપેલી હોવી જોઈએ? સહપ્રદેશમાં. ફરીથી એકવાર ધ્યાનથી સમજી લેજો, ફરી એકવાર સમજાવું છું. ગણ એ ની કિંમત એટલે કે પ્રદેશની કિંમત, પ્રદેશની કિંમતને ક્યાં મૂકી આપણે? એફ એટલે કે કોઈ નિયમ આપેલો છે, કોઈ સંબંધ આપેલો છે, કોઈ સંગતતા આપેલી છે તેમાં. તો પ્રદેશની કિંમતને કોઈ સંબંધમાં મૂકતા તમને જે શું મળે છે? જવાબ મળે છે. એને શું કહેવાશે? વિસ્તાર કહેવાય છે. એટલે કે શું કહેવાય? વિસ્તાર. આ વિસ્તારની કિંમતને જેની સાથે સરખાવવાની છે એટલે કે જે બીજો ગણ આપેલો છે એ બીજા ગણને સહપ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે બે વસ્તુ શીખ્યા છીએ. કઈ કઈ વસ્તુ? કે વિધેય કોને કહેવાય, સોરી, વિધેય શું છે એટલે કે વિધેય એટલે શું, વિધેય કોને કહેવાય તેની વ્યાખ્યા, વિધેયની સંજ્ઞા, અને વિધેયમાં કઈ કઈ વસ્તુ મહત્વની છે, તેના ત્રણ અંગો મહત્વના છે, કયા કયા, મારી સાથે રિપીટ કરજો. તમે જ્યાં પણ હો, સુરત છો કે કોઈ ગામડે છો, કોઈ સિટીમાં છો, બીજી જગ્યાએ, ગમે ત્યાંથી શીખતા હો, વિડીયોને જોતા હો, તો આ વસ્તુ ધ્યાનમાં લેજો. પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર શું છે? તો જે કોઈ પણ દાખલો આપેલો હોય તેનો ગણ એ આપેલો છે તે ગણ એ શું છે? પ્રદેશ છે. એ ગણ એ ની કિંમતોને કોની સાથે સરખાવશો? સહપ્રદેશ સાથે. બરાબર છે. અને એ પ્રદેશની કિંમત છે એને કોઈ નિયમની અંદર મૂકો છો તો જે જવાબ મળે એ આપણો કોણ છે? વિસ્તાર તરીકે ઓળખાય છે. બરાબર છે. ફરીથી, કે પ્રદેશની કિંમતને કોઈ એક નિયમમાં મૂકતા જે જવાબ મળે છે એને વિસ્તાર કહેવાય છે. આ વિસ્તારની કિંમતોને ક્યાં જોશો તમે વિધેય કહેવાય છે કે નહીં તે જોવા માટે? તો સહપ્રદેશમાં. જો તે સહપ્રદેશમાં મળે તો આપણું આ વિધેય કહેવાય, અન્યથા વિધેય કહી શકાય નહીં. જો આ બધી જ કિંમતો x ના સ્થાને 2 લીધા, એકવાર x ના સ્થાને 5 લીધા, એકવાર x ના સ્થાને 6 લીધા, તો જવાબ મળે છે 1, 3 ના છેદમાં 2, 11 ના છેદમાં 7. આ ત્રણેય કિંમતો જે મળે છે એ જો ગણ બી માં આપેલી હોય તો વિધેય ગણાય. જો તે કિંમતો ગણ બી માં એક પણ કિંમત આપેલી ન હોય તો તે વિધેય ગણી શકાતું નથી. એટલા માટે જ વિધેયની વ્યાખ્યામાં આવું જણાવવામાં આવે છે કે ગણ એ અને ગણ બી ના તમામ ઘટકો, તમામ બિંદુ, તમામ મૂલ્યો, તમામ અવલોકનો, તમામ કિંમતો એકબીજા સાથે જે અનન્ય સંબંધથી જોડાયેલા છે
એ એ ગણ અને બી ગણ ના આધારે જે બિંદુઓ જે કિંમતો તમે મેળવો છો તેને વિધેય તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે આમ જોવા જઈએ તો બે ટોપિક શીખ્યા છીએ, વિધેય શું છે અને વિધેયના અંગો એટલે કે પ્રદેશ સહ પ્રદેશ અને વિસ્તાર શું છે. હું માનું છું ત્યાં સુધી તમને સમજવામાં શીખવામાં ખૂબ જ સરળતા પડી હશે. તો હવે પછીના લેક્ચરની રાહ જુઓ, હવે પછી આગળ જોઈશું આપણે વિધેયના પ્રકાર, એક એક વિધેય અને એક એક વિધેય અને અચળ વિધેય અને એ દરેક પ્રકારના એક એક શું લેશું ઉદાહરણ લેશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, હમણાં થોડું તકલીફ છે, જે બીમારી ચાલી રહી છે, જે મહામારી ચાલી રહી છે તેમાં તેની ઝપેટમાં ન આવી જતા આપણે આવી જઈએ, હજી વાંધો નથી, હજી તકલીફ નથી. આપણા લીધે કોઈ બીજાને પણ નુકસાન છે, આપણા પરિવારને પણ નુકસાન છે, જે સ્પ્રેડિંગ થાય છે એ તમામ વ્યક્તિઓને નુકસાન છે. એટલે બેટા સરળતાપૂર્વક ઘરે જ રહો શક્ય હોય તો, જે કામ પૂરા કરવા માટે બહાર જાઓ છો પૂરેપૂરી તકેદારીથી જાઓ અને સંપૂર્ણ તમારું તમારા ઘરનું અને દરેકનું ધ્યાન રાખો અને સ્વચ્છ રહો. જય હિન્દ, જય મહાદેવ.